નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું જેમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે આવનારી તમામ પરીક્ષાઓમાં આપને ખૂબ જ ઉપયોગી થાય તે માટે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાને લગતા કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો આ વિડીયો આપ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું તો આવો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી કથકલીના ગીતોની ભાષા કઈ હોય છે જવાબ કથકલીના ગીતોની ભાષા મલયાલમ હોય છે બીજો પ્રશ્ન દોઢિયા પંચિયા નમન મંડલ વગેરેનો સમાવેશ શેમાં થાય છે જવાબ દાંડિયા રાસમાં પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ડાંગી નૃત્યમાં કેટલા પ્રકારના તાલ હોય છે જવાબ સત્યાવીસ પ્રકારના ચોથો પ્રશ્ન કયા નૃત્યમાં પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરે છે જવાબ આવશે મિત્રો ઘેર નૃત્યમાં ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર પાંચ તલવાર નૃત્ય કયા જિલ્લાના આદિવાસીઓ કરે છે જવાબ પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસીઓ છઠ્ઠો પ્રશ્ન ગુંથણ નૃત્ય કયા નામે પ્રખ્યાત છે જવાબ રાસના નામે પણ પ્રખ્યાત છે સાતમો પ્રશ્ન મકર સંક્રાંતિના એક દિવસ પહેલાં શીખો દ્વારા કયા તહેવારની ઉજવણી કરવામાં આવે છે જવાબ આવશે મિત્રો લોહડી પ્રશ્ન નંબર આઠ પોંગલ કયા રાજ્યનો એક મહત્ત્વનો તહેવાર છે જવાબ તમિલનાડુ પ્રશ્ન નંબર નવ તરણેતરમાં ત્રિનેતેશ્વર મહાદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું જવાબ કરણસિંહજીએ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ વૌઠાના મેળામાં કયા પશુઓનું ખરીદ વેચાણ થાય છે જવાબ ગધેડાઓ અને ઊંટોનો અગિયારમો પ્રશ્ન ચિત્ર વિચિત્રનો મેળો હોળી પછીના કેટલામાં દિવસે ભરાય છે જવાબ ચૌદમાં દિવસે પ્રશ્ન નંબર બાર તાનારીરી મહોત્સવનું આયોજન ક્યારથી કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો વર્ષ બે હજાર ત્રણથી પ્રશ્ન નંબર તેર ગુજરાત સરકાર દ્વારા વસંતોત્સવનું આયોજન કયા મહિનામાં કરવામાં આવે છે જવાબ ફેબ્રુઆરીમાં પ્રશ્ન નંબર ચૌદ જોઈએ ગુજરાતના કલાગુરુ તરીકે પ્રખ્યાત થયેલ રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો જવાબ ભાવનગર પ્રશ્ન નંબર પંદર વસરણ મંદિર ક્યાં આવેલું છે જવાબ પાલિતાણા પ્રશ્ન નંબર સોળ ગુજરાતના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ અંકિત કરેલી છે જવાબ સૂર્યની વિવિધ બાર મૂર્તિઓ અંકિત કરેલી છે પ્રશ્ન નંબર સત્તર અમદાવાદ શહેરની ગણાતી જામા મસ્જિદ કેટલા સ્તંભો પર ઊભી છે જવાબ આવશે મિત્રો એંસી સ્તંભો પર પ્રશ્ન નંબર અઢાર ગુજરાતના લોકગીતોમાં કયો રાગ પ્રધાન હોવાનો મનાય છે જવાબ સારંગરાસ પ્રશ્ન નંબર ઓગણીસ કુસુમ વિલાસ મહેલ કયા જિલ્લામાં આવેલો છે જવાબ છોટા ઉદેપુર ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર વીસ સમગ્ર ભારતમાં કાપડ ઉદ્યોગને લગતું એકમાત્ર મ્યુઝિયમ કયું છે જવાબ કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ કે જે અમદાવાદ ખાતે આવેલું છે એકવીસમો પ્રશ્ન ગુજરાતનું સૌથી જૂનું અને સૌ પ્રથમ સ્થપાયેલું સંગ્રહાલય કયું છે જવાબ કચ્છ મ્યુઝિયમ કે જે ભુજ ખાતે આવેલું છે ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર બાવીસ અર્વાચીન ગુજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે જવાબ રણછોડભાઈ ઉદયરામ દવે ત્રેવીસમો પ્રશ્ન મહી અને શેઢી નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે જવાબ ચરોતર પ્રશ્ન નંબર ચોવીસ સ્વર્ણિમ ગુજરાતની લોગો કોણે બનાવ્યો હતો જવાબ શૈલેષ મોદીએ પ્રશ્ન નંબર પચીસ જોઈએ ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ ક્યાં આવેલું છે તો જવાબ આવશે મિત્રો ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ શામળાજીના એક મંદિરમાં આવેલું છે પ્રશ્ન નંબર છવ્વીસ મરચી લોકનૃત્ય કઈ જાતિની બહેનો કરે છે જવાબ તુરી બહેનો પ્રશ્ન નંબર સત્યાવીસ પ્રખ્યાત સંગીતકાર બેજુ બાવરાનું વતન કયું સ્થળ છે જવાબ ચાપાનેર પ્રશ્ન નંબર અઠ્યાવીસ ખ્રિસ્તી ધર્મસ્થાન આરોગ્ય માતાનું મંદિર ક્યાં આવેલું છે જવાબ આવશે મિત્રો પેટલાદ જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર